પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુરના ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ દ્વારા રાધનપુર ખાતે આવેલ વડપાસર તળાવ પાસે તળાવના વધામણ કરવામાં આવેલ, સાથે સાથે રાધનપુર ખાતે નવનિમણૂક નગરપાલિકાના પ્રમુખ શ્રી મહેશભાઈ અદા, ઉપપ્રમુખ કાનજીભાઈ પરમાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્ટાફ સાથે મીટિંગ કરવામાં આવી. રાધનપુર ખાતે રોડ રસ્તા ખાડા સફાઈની કામગીરી 15 દિવસમાં રાધનપુર નગરનું સમસ્યા દૂર કરવામાં આવશે. વાત કરવામાં તો આજે રાધનપુરના ધારાસભ્ય અને નવનિમણૂક પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે નગરપાલિકાના કર્મચારીઓથી ઓફિસર્સની મિટિંગનું આયોજન થયું છે. શું બાબતે અને શું આ આગલી રણનીતિ? 2.5 વર્ષ કમુબેન ભૂરાભાઈ ઠાકોર અમારી બોડીમાંથી પ્રમુખ રહ્યા, ખૂબ જ વિસ્તારના કામ કર્યા છે. અમારી નવી બોડીમાં પણ કાનજીભાઈ જેવા અનુભવી ઉપપ્રમુખ અને મહેશ અદા જેવા એક વેપારી એસોના પ્રમુખને અમે જ્યારે નગરપાલિકાની જવાબદારી આપી છે, સાથે ચીફ ઓફિસર અને સ્ટાફના સાથે બેસીને અમે આ મોન્સૂનનું એક પ્લાનિંગ કરવા જઈ રહ્યા છીએ કે વિસ્તારમાં ક્યાંય પાણી ભરાયેલા હોય તેનો નિકાલ થઈ જાય, ડ્રેનો જે બંધ છે એ ખુલ્લી થઈ જાય, પાણી ભરાઈ રહેવાથી જે રોગચાળા મેલેરિયા કોલેરા જેવો ના ફાટી નીકળે એના માટે મોન્સૂનનો એક સ્પેશિયલ પ્રોજેક્ટ અમે બનાવ્યો છે. અને એ પ્રોજેક્ટ પ્રમાણે ફોગિંગ મશીનથી દરેક જગ્યાએ દવાનો છંટકાવ થશે, જ્યાં પણ રોડ ઉપર કચરો હોય એની સફાઈ થઈ જાય તાત્કાલિક. અને આ મોન્સૂનનો પ્રોજેક્ટ માટે અમારી આ મિટિંગ છે. સાથે વિસ્તારમાં જ્યાં કાળું પાણી લોકોને પીવા મળે છે એમને મીઠું પાણી કઈ રીતે મળે, નલથી જલ, જલથી નલ, એ પ્રોજેક્ટ દ્વારા પણ શું શું કામ થવું જોઈએ એની અમે ચર્ચાઓ કરી છે. વિસ્તારના જે ખાડાઓ પડ્યા છે નગરપાલિકા વિસ્તારમાં એ પણ તાત્કાલિક નગરપાલિકા એનું પૂરી નાખે અને એના સમારકામ થાય એના માટે આ મિટિંગ અમે બોલાવવામાં આવી છે. મિટિંગ પછી આ પ્રોજેક્ટમાં 15 દિવસના અંદર લોકોને એનું રિઝલ્ટ દેખાશે તેવી મને આશા છે. કાનજીભાઈ જેવા અનુભવીને ભાઈ મહેશભાઈ અદા અને અમારા બેન્સી ચીફ ઓફિસર અને સ્ટાફ આ બાબતમાં સક્રિય થઈને કામ કરશે.